ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. શ્રી તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું પંડ્યા આરતી, ધોરણ 8 વિષય ગુજરાતીની શિક્ષિકા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથી મેન્ટો સિરીઝ એની અંદર આપણે 3 પાઠ છે એ લખી ચૂક્યા છીએ. ત્યારે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 4 નથી પણ એ શું છે, કાવ્ય. સરસ, વેરી ગુડ. કાવ્ય 4, તને ઓળખું છું માં, આનો આ એક ઉર્મી ગીત છે. હવે આપણે એ સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે. એ પહેલાં એક ખાસ સૂચન કે આપ વિદ્યાર્થીએ ગુજરાતીની ફેરબુક એટલે કે પાકી નોટ જે બનાવેલી છે એની અંદર, અગાઉ પણ મેં એક વખત કીધેલું છે અને હજુ પણ કહું છું કે પાઠ 1 થી 4ના પાઠ્યપુસ્તકમાં જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ તમારે તમારી ફેરબુકની અંદર લખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય 4 તને ઓળખું છું માં એ સ્વાધ્યાય પોથીની અંદર લખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 4 પેજ નંબર 18 એમાં આપેલું છે તને ઓળખું છું માં. આ કાવ્યનો પ્રકાર છે એ એક ઉર્મી ગીત છે અને આ જે ઉર્મી ગીત છે એને લખનાર જે કવિ છે એ કવિ છે મનોહર ત્રિવેદી. કોણ હતું? મનોહર ત્રિવેદી, કે જેમણે આ કાવ્ય છે એ લખેલું છે. આ કાવ્યની અંદર કવિએ મમતાનો માનો મહિમા છે એ લખેલો છે. મમતાની જે લાગણીઓ છે એ બધી આ કાવ્યની અંદર વ્યક્ત કરેલી છે, કે જ્યારે ખમ્મા શબ્દમાં બોલે છે ત્યારે એના મુખમાંથી એ શબ્દ નીકળે છે ખમ્મા, તો એ પણ બાળક માટે એક આશીર્વાદ રૂપ હોય છે. અને એવું કહેવામાં આવે છે, કવિ કહે છે કે માં હું તને ઓળખું છું, અચાનક તારા મુખમાંથી મારા માટે જ્યારે એક શબ્દ નીકળે છે અને એ શબ્દ છે ખમ્મા જ. તું જ્યારે ખમ્મા કહે છે ત્યારે તારી આંખમાંથી જે નહીં ખરેલા આંસુ છે એ નહીં ખરેલા આંસુ ઘરના કોઈક ખૂણે એકલવાયો વરસાદ વરસતો હોય, ચોમાસું વરસતું હોય એવું મને લાગે છે. મારા જીવન પથમાં, મારા જીવનના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં સંકટો મુશ્કેલી આપત્તિ એની લૂ ઝરતી હોય, એટલે કે દુઃખ સહન કરવા પડતા હોય ત્યારે તારા મમતાના વરસાદરૂપી જે લહેરખી છે, મમતારૂપી જે પ્રેમ છે, જે લહેરખી છે, જે એ મને મળી જાય છે. મને કોઈ તણખલાની જેમ ચાવે, અથવા કોઈ હડસેલે, કોઈ મને ધિક્કારે, કોઈ મને ધુતકારે, કોઈ મને ફેંકી દે ત્યારે તારી મમતાના સહારે, તું મને જે મમતા તારી મમતા આપે છે, તું મને જે તારો પ્રેમ આપે છે એના થકી તારા હાથની આંગળીના ટેરવા છે એને હું સ્પર્શથી, માત્ર મારા દુઃખો તો પડવારમાં હું દૂર થઈ જ જાય છે પણ તારા સહારે હું ફરી ઊભો પણ થાઉં છું. હું ઘરેથી ભલે ગમે તેટલો દૂર હોય, હું ઘરેથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તારી મારી આંખની સામે જ રહે છે. એની માતા વિશે કે તું મારી આંખની સામે જ રહે છે. એવો કોણ અભાગી જીવ હશે, એટલે કે એવો કયો અભાગ્યો જીવ હશે જે માતાને આ રીતે હંમેશા ન પામતું હોય. ગમે તેવું બાળક હોય, વૃદ્ધ હોય, કોઈ પણ મોટી ઉંમરના, એને માતાનો પ્રેમ તો તમામ લોકોને મળે જ છે. મારે મન તારી દરેક યાદ એ તીર્થરૂપ છે, મારે મન તારી દરેકે દરેક ક્ષણે ક્ષણની જે યાદો છે એ યાદો એક તીર્થરૂપ છે.
એટલે કે યાદરૂપી તીર્થની હું પરિક્રમા કરું છું, એટલે કે તારી જે યાદો, તારી જે તારી સાથે વિતાવેલી જે ક્ષણો છે એને પળે પળે હું યાદ કરું છું અને એની હું પરિક્રમા કરું છું, તને ઓળખું છું માં. આ કાવ્ય છે એ કાવ્યનો મેં તમને ભાવાર્થ ફરીથી સમજાવેલો છે. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો. એમાં પહેલું છે, તને ઓળખું છું માં. કવિતાના કવિ કોણ છે? હવે આ જે કાવ્ય લખનાર છે કવિ, એ કવિ કોણ છે? એમાં પહેલું, એ ગાંધીજી, બી ધૂમકેતુ, સી મનોહર ત્રિવેદી, કે ડી રાજેશ શાહ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ મેં તમને જ્યારે કાવ્યનો પરિચય આપ્યો ત્યારે મેં તમને સમજાવ્યું અને આ કવિ છે એ કવિનો મેં તમને પરિચય આપેલો. તો આના કવિ કોણ હતા? તો કે કવિ મનોહર ત્રિવેદી. જવાબમાં શું આવશે? તો કે સી, કવિ મનોહર ત્રિવેદી. ત્યાર પછી બીજું, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? એ ખમા, બી ઓવારણા, સી અભાગી, કે ડી સાચો છે. હવે માતા જ્યારે બાળકના ક્ષેમ કુશળ પૂછે છે ત્યારે એના મુખમાંથી, એના મોઢામાંથી કયો શબ્દ વારંવાર નીકળે છે? તો આપણે કાવ્યની અંદર જોયું વિદ્યાર્થી મિત્રો, કયો શબ્દ વારંવાર નીકળતો હતો? તો કે એ ખમ્મા. તો અહીંયા બુક્સમાં લખો, એ ખમ્મા. ત્રીજું, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? હવે બાળક ઉપર જે દુઃખ છે એ દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? એ માતા છે એ માથે હાથ ફેરવે છે, બી ઓવારણા લે છે, સી હાથ પકડીને બેઠો કરે છે, કે ડી સતત તેની સાથે રહે છે. હવે માં શું કરે છે? માથે હાથ ફેરવે કે બાળકનો દુઃખ લેવા માટે એના ઓવારણા લેતી હોય, હાથ પકડીને બેઠો કરે કે સતત તેની સાથે રહે? વિચારો જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું આવશે? સરસ, વેરી ગુડ, યાદ આવી ગયું ને. શું કરે છે? તો કે એના ઓવારણા લે છે. ઓવારણા મીન્સ આપણે કહીએ ને દુખણા. ત્યાર પછી ચોથું, કવિ કોને તીર્થ ગણે છે? કવિ કોને તીર્થ ગણે છે? એ માના સ્મરણોને, બી કાશીને, સી રામેશ્વરને, કે ડી હરિદ્વારને. હવે કવિ તીર્થ કોને ગણે છે? કોને ગણે છે? આ કાવ્યની અંદર આપણે હમણાં જ મેં તમને ભાવાર્થમાં મિત્રો સમજાવેલું છે. કવિ શું, આની અંદર આપણે કાશીની વાત કરી હતી, રામેશ્વરની કરી હતી, હરિદ્વારની કરી હતી, આવી કોઈ વાત કરેલી હતી? નહીં. આપણે કોને તીર્થ ગણેલું છે આ કાવ્યની અંદર? તો કે માના સ્મરણોને, એટલે કે માતાની યાદને. જવાબમાં આવશે એ, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા બી આવશો, મારાથી સી લખાઈ ગયું હતું. જવાબમાં આવશે બી. ત્યાર પછી આપણી ખાલી જગ્યા, ખાલી જગ્યા પૂરું. પહેલું, ખાલી જગ્યા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ખાલી જગ્યા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. શું આવશે માં? તો કે ખમ્મા. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ત્યાર પછી આવે છે બીજી ખાલી જગ્યા,
ખાલી જગ્યાના ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું. કયા ખૂણેથી એકલવાયુ ચોમાસું વરસે છે? તો કે ઘર નહીં, ઘરને ખૂણેથી એકલવાયુ ચોમાસું વરસે છે. ત્યાર પછી ત્રીજું, મળે ખાલી જગ્યા હોઉં ભલે હું લું જતા માર્ગમાં, મળે ખાલી જગ્યા હોઉં ભલે હું લું જતા માર્ગમાં, એટલે કે ભલે લું જતા હોય રસ્તામાં હોય પણ શું મળે છે? માતાની એને લહેર ખી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે લહેર ખી. ત્યાર પછી ચોથું, પગ પર ઊભો થાવ, પગ પર ઊભો થાવ ફરી તારી ખાલી જગ્યાના ટેકે. સેના ટેકે? તો કે મમતાના ટેકે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, તને ઓળખું છું માં કવિતાનો પ્રકાર ઉર્મી ગીત છે. આ વાક્ય સાચું છે કે ખોટું વિદ્યાર્થી મિત્રો? તો કે સાચું, આ એક ઉર્મી ગીત છે. ત્યાર પછી બીજું, ઘરના ખૂણે ધોધમાર ચોમાસું વરસે છે. ઘરના ખૂણે ધોધમાર ચોમાસું વરસે છે. વાક્ય સાચું હશે ખોટું? તો કે ખોટું, ઘરના ખૂણે એકલવાયુ ચોમાસું વરસે છે, એટલે વાક્ય બનશે ખોટું. ત્યાર પછી વાક્ય ત્રણ, કવિને માટે માનું એક એક સ્મરણ મંદિર રૂપ છે. કવિના માટે માનું એક એક સ્મરણ મંદિર રૂપ છે. વાક્ય સાચું, આપણે તીર્થરૂપ ગણેલું છે ને. ત્યાર પછી આપણે હવે જોઈશું પ્રશ્ન નંબર ચાર. પ્રશ્ન નંબર ચાર, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન પહેલો, માતાના હાથના સ્પર્શથી શેનો અનુભવ થાય છે? તો લખો વિદ્યાર્થી મિત્રો જવાબ, માતાના હાથના સ્પર્શથી કવિની પીડા, કવિની પીડા જાણે પડવારમાં દૂર થઈ ગઈ હોય તેવો તેવો અનુભવ થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે પ્રશ્નનો જવાબ એકવાર જોઈએ. માતાના હાથના સ્પર્શથી કવિની પીડા જાણે પળવારમાં દૂર થઈ ગઈ હોય તેવો અનુભવ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બે, માની મમતાને ન પામી શકનાર, માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે? લખો જવાબ, માની મમતાને ન પામી શકનાર, ન પામી શકનાર માટે, ન પામી શકનાર માટે
કવિ, સિંગલ ઇન્વર્ટેડ કોમા કરજો વિદ્યાર્થી મિત્રો, કયો શબ્દ વાપરે છે? તો કે અભાગી. અભાગી શબ્દ વાપરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અભાગી શબ્દનો અર્થ આપો. અભાગી શબ્દનો અર્થ આપો. તો લખો વિદ્યાર્થી મિત્રો જવાબ, અભાગી અભાગી શબ્દનો અર્થ થાય છે શું અર્થ થશે? તો કે કમ નસીબ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અભાગી શબ્દનો અર્થ આપો. આપણે અર્થ શું આપ્યો? તો કે કમ નસીબ. ત્યાર પછી આવે છે ચોથો પ્રશ્ન, કવિ કોની પરિક્રમા કરે છે. લખું, માતાના પ્રત્યેક સ્મરણને. સ્મરણ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે યાદ. સ્મરણને તીર્થ માનીને કવિ માતાની પરિક્રમા કરે છે. કવિ કોની પરિક્રમા કરે છે? તો કે કવિ છે માતાના પ્રત્યેક સ્મરણને તીર્થ માનીને કવિ માતાની પરિક્રમા કરે છે. અને આને હજુ તમે ટૂંકમાં પણ વિદ્યાર્થી મિત્રો બીજો જવાબ પણ લખી શકો. એ કઈ રીતે? તો કે કવિ માતાના સ્મરણો રૂપી જોજો વિદ્યાર્થી મિત્રો, એ જવાબ પણ મારો સાંભળજો. તમે જવાબ બીજી રીતે પણ લખી શકો છો, કવિ માતાના સ્મરણોરૂપી તીર્થની પરિક્રમા કરે છે. આ જવાબ થોડો ટૂંકો થશે અને અત્યારે લખાવેલો છે એ થોડો મોટો થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, કવિને લૂ ઝરતા માર્ગમાં કોની લહેરખી મળે છે? લખો, કવિને લૂ ઝરતા માર્ગમાં માતાની મમતાના વરસાદની વરસાદની લહેરખી મળી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સ્વાધ્યાય પોથીની અંદર કાવ્યચાર તને ઓળખું છું માં તેના પેજ નંબર 18 અને પેજ નંબર 19 એ બંને પરના આપણે 1-4 પ્રશ્નો, પ્રશ્ન 1 વિકલ્પ, પ્રશ્ન 2 ખાલી જગ્યા, પ્રશ્ન 3 ખરા ખોટા અને પ્રશ્ન 4 પ્રશ્નો આ આપણે સ્વાધ્યાય પોથીની અંદર લખ્યા. તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોએ તમારા સુંદર અક્ષરે બ્લેક અથવા બ્લુ પેનનો ઉપયોગ કરી આ પ્રશ્નો છે એ તમામ
તમારી સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે લખવાના છે. અને બીજું પણ એક ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે તમે આ પ્રશ્નો મેં લખાવીએ છીએ એ તો તમે લખી અને પાકા કરો જ છો, અને સ્વાધ્યાય પોથીની અંદર ત્યાર પછીના પ્રશ્નો છે એના જવાબ એમાં જ લખેલા છે જે તમે જોઈ શકો છો. હવે આ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમને પ્રશ્ન અને જવાબ બંને સ્વાધ્યાય પોથીમાં આપેલા છે. આ અમે લખાવીએ છીએ એ પ્રશ્નોની સાથે સાથે આ પ્રશ્નો પણ તમારે પાકું કરતું જવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો લખેલા છે એ પણ તમારે સાથે સાથે પાકા કરવાના રહેશે. જય મામાદેવ.